લોકરક્ષક પરીક્ષા માટે કટ ઓફ માર્ક જાહેર કરવામાં આવ્યા. જનરલ કેટેગરીના પુરુષો માટે કટ ઓફ માર્ક 65, જ્યારે જનરલ કેટેગરીની મહિલાઓ માટે કટ ઓફ માર્ક 47 જાહેર કરાયા. એસસીના પુરુષ ઉમેદવારો માટે કટ ઓફ માર્ક 58.25 જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે એસસીની મહિલા ઉમેદવારો માટે કટ ઓફ માર્ક 41 જાહેર કરાયા છે. એસટીના પુરુષ ઉમેદવારો માટે કટ ઓફ માર્ક 46.25 જાહેર કરાયા છે, જ્યારે એસટી અને ઓબીસી મહિલા ઉમેદવારો માટે કટ ઓફ માર્ક્સ 40 જાહેર કરાયા છે. ઓબીસી પુરુષ ઉમેદવારો માટે કટ ઓફ માર્ક 58.75, જ્યારે કટ ઓફ માર્ક પ્રમાણે કુલ 54,424 પુરુષ ઉમેદવારો શારીરિક કસોટી માટે ઉત્તીર્ણ ગણાય. કટ ઓફ માર્ક પ્રમાણે કુલ 21,657 મહિલા ઉમેદવારો શારીરિક કસોટી માટે પાસ થઈ. લોકરક્ષકની પરીક્ષામાં અંદાજિત 8 લાખ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી, ત્યારે 9,000 જગ્યા માટે લેવાઈ હતી લોકરક્ષક દળની પરીક્ષા. એકવાર પેપર લીક થતાં પરીક્ષા રદ થઈ હતી અને ફરી લેવાઈ હતી. લોકરક્ષક દળની પ્રેક્ટિકલ પરીક્ષા 26 ફેબ્રુઆરીએ લેવાશે. રાજ્યના અલગ અલગ 6 પોલીસ ગ્રાઉન્ડ ખાતે આ પરીક્ષા લેવામાં આવશે. લોકરક્ષક દળની પ્રેક્ટિકલ પરીક્ષા આગામી 26 ફેબ્રુઆરીથી લેવામાં આવશે, ત્યારે રાજ્યના અલગ અલગ 6 પોલીસ ગ્રાઉન્ડ ખાતે આ પરીક્ષા લેવાશે. કટ ઓફ માર્ક્સના આધારે ઉમેદવારોને પ્રેક્ટિકલ પરીક્ષા માટે બોલાવાયા છે. સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર આપણી સાથે. જી મેહુલ, જે પ્રમાણે લોકરક્ષક દળની પ્રેક્ટિકલ પરીક્ષા માટે અલગ અલગ ફોર્મેટ બનાવવામાં આવ્યા છે અને આગામી 26 ફેબ્રુઆરીએ રાજ્યના અલગ અલગ 6 પોલીસ ગ્રાઉન્ડ પર આ પરીક્ષા લેવાવાની છે, શું વિગતો? બિલકુલ, જબ તમે વાત કરવામાં આવે તો એક વાર જે પેપર લીક થવાને કારણે રદ થયેલી જે પરીક્ષા છે તે પરીક્ષા જયારે લેવાઈ હતી ફરીથી, ત્યારે તેનું કટ ઓફ માર્ક છે તે જાહેર કરવામાં આવ્યા છે અને 54,000 થી વધુ પુરુષ ઉમેદવારો જે છે શારીરિક કસોટી માટે ઉત્તીર્ણ થયા છે, જ્યારે મહિલા ઉમેદવારો જે છે 21,657 મહિલા ઉમેદવારો શારીરિક કસોટી માટે ઉત્તીર્ણ થયા છે. વાત કરવામાં આવે તો આગામી 26 ફેબ્રુઆરીએ પ્રેક્ટિકલ પરીક્ષા છે રાજ્યના 6 અલગ અલગ ગ્રાઉન્ડ ઉપર લેવામાં આવશે. જે કટ ઓફ માર્ક જાહેર થયા છે તેની ઉપર નજર કરીએ તો જનરલ કેટેગરી માટે જે પુરુષો છે તેમાં કટ ઓફ માર્ક 65, જ્યારે જનરલ કેટેગરીની મહિલાઓ માટે 47 જે છે કટ ઓફ માર્ક જાહેર થયા છે. જે શેડ્યુલ કાસ્ટ છે જેમાં પુરુષ ઉમેદવારો માટે કટ ઓફ માર્ક 58.25, જ્યારે જે મહિલા ઉમેદવારો છે તેના માટે 41 જાહેર થયા છે. એસટી પુરુષો માટે 46.25, જ્યારે એસટી અને ઓબીસી મહિલા ઉમેદવારો માટે 40 જે છે કટ ઓફ માર્ક જાહેર કરવામાં આવ્યા છે. ઓબીસી પુરુષ ઉમેદવારો માટેની જે કટ ઓફ માર્ક છે જે 58.75 છે તે જાહેર કરવામાં આવે છે. કુલ જે જપ્ત 54,254 જે 24 પુરુષો ઉમેદવારો છે તે ઉત્તીર્ણ થયા છે અને તેની પરીક્ષા માટેની તૈયારીઓ પણ જે રીતે અગાઉ આપણે કહ્યું તે પ્રમાણે સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂકી છે. 26 ફેબ્રુઆરીએ જે છે પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે અને 6 અલગ અલગ જે ગ્રાઉન્ડ છે તે નિશ્ચિત કરવામાં આવ્યા છે. જી જી, આભાર મેહુલ સમગ્ર માહિતી આપવા માટે. તો લોકરક્ષક દળની પરીક્ષાનું પહેલી વાર પેપર લીક થયું, ત્યારબાદ બીજી વાર પરીક્ષા લેવાઈ. 9,000 સીટો માટે 8 લાખ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી, જેમાં પુરુષ મહિલા અને પુરુષ અને મહિલા બંનેની પ્રેક્ટિકલ પરીક્ષા આગામી 26 ફેબ્રુઆરીથી લેવાશે.